આજના વિડિયોમાં આપણે નવો પાઠ જોઈએ બાળકો અને આપણો પાઠ કયો છે પાઠ નંબર 9 રંગબેરંગી મસાલીઓ બાળકો તમને એવું થતું હશે કે રંગબેરંગી એટલે શું તો રંગબેરંગી એટલે જુદા જુદા રંગો વાળું અને મસાલીઓ એટલે જેમાં આપણે મસાલાઓ ભરીએ છીએ એને શું કહેવાય મસાલીઓ કહેવાય કે આવા જુદા જુદા રંગો વાળા મસાલાની વાત કરી છે આજે આપણને પાઠ બાળકો આપણે ઘરે આપણા મમ્મી જ્યારે રસોઈ બનાવતી ત્યારે આપણે રસોડામાં જઈને જોયું હોય છે કે રસોડામાં મમ્મી શાક વઘારતી હોય ત્યારે એક ડબ્બો હોય છે અને ડબ્બામાં જુદા જુદા ખાનાઓમાં મસાલાઓ ભરેલા હોય છે અને મસાલાઓ તમે જોયા હશે એ મસાલાઓ કેવા કે કયા કયા રંગના હોય છે તો તમે અંદર જોયું હશે મસાલિયામાં કે લાલ રંગ હોય છે લાલ રંગની કઈ વસ્તુ હોય છે પીળા રંગનું હોય છે ખાખી રંગનું કઈ હોય છે કથાઈ રંગનું કઈ હોય છે કાળા રંગનું કઈ હોય છે સફેદ રંગનું કોઈ હોય છે હવે જુદા જુદા રંગો વાળા તમે મસાલાઓ જોયા છે ને બાળકો જો લાલ રંગનું જે છે એ શું છે મરચું છે પીળા રંગનું જે છે એ શું છે હળદર છે જે સફેદ રંગનું દેખાય છે એ શું છે મીઠું છે જે ખાખી રંગ જેવું દેખાય છે એ શું છે ધાણા જીરું છે પછી સેજ કથાઈ રંગ જેવું દેખાય છે એ શું છે ગરમ મસાલો છે તો અને જે કાળા રંગનું દાણા દાણા જેવું છે એ શું છે રાઈ છે તો આ બધી વસ્તુઓ તમે આ તમારા ઘરે જોજો મસાલા મસાલીઓ જે તમારું હોય છે એમાં હશે અને આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને જ મમ્મી સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે તો ચાલો હવે આપણે આ મસાલાઓનો ઉપયોગ કરીને સરસ મજાનું શાક બનાવીએ જે અહીં આપણને ગીતમાં આપ્યું છે તો ચાલો સૌપ્રથમ આપણે ગીત ગાઈએ આવ્યો રીંગણ આવ્યા ટમેટા ફ્લાવર સાથે આવ્યા બટાકા ધોઈ સુધારી લીધા બાફી કડાઈમાં તો તેલ નાખી રાઈ હિંગથી કર્યો વઘાર સુગંધ પહોંચી ઘરની બહાર હળદર ને મરચું ભભરાવી રંગ સ્વાદ ની આવે સવારે થઈ ગયું લો શાક તૈયાર જમવા આવો સૌ દોસ્તાર થઈ ગયું લો શાક તૈયાર જમવા આવો સૌ દોસ્તાર જોયું બાળકો આ હતું આપણું ગીત કે આપણે ગીતમાં જોયું ગીતમાં શું કહ્યું છે પહેલા સૌ પ્રથમ કોણ આવ્યું રીંગણ આવ્યું પછી કોણ આવ્યું ટામેટા આવ્યા અને છે પછી ફુલાવર આવ્યા અને છેલ્લે બટાકા આવ્યા કે આપણને ગીતમાં કહે છે કે રીંગણ ટામેટા ફુલાવર આ બટેકા બધું લાવ્યા અને બધું આપણે ધોઈ નાખ્યું હવે બાળકો આપણા મમ્મી છે શાક લેવા જાય શાકભાજી લઈ આવે અને શાકભાજી લાવીને પછી શું કરે છે શાકભાજીને ધોવે છે અને જ્યારે શાક બનાવવાનું હોય જ્યારે શાક બનાવવાનું એના પહેલા પણ મમ્મી જેનું શાક બનાવવાનું એ શાકભાજી ધોવે છે અને એ ધોઈને પછી શું કરે છે શાકને સમારે છે સમારવું એટલે સુધારવું કે શાકભાજીઓ આ જે શાકભાજીઓ બધા હતા રીંગણ ટામેટું ફુલાવર બટાકા એ બધું ધોઈ નાખ્યું અને પછી સુધારી નાખ્યું લીધા બાફી કડાઈમાં તો તેલ નાખી અને પછી શું કહે છે એ બધું સુધાર્યું અને પછી એ બધાનું શું કર્યું બાફી નાખ્યું અને પછી કડાઈમાં એટલે કે જેમાં શાક બનાવવાનું જે તપેલું હતું એ તપેલામાં થોડું તેલ નાખ્યું રાઈ હિંગથી કર્યો વઘાર સુગંધ પહોંચી ઘરની બહાર અને પછી શું કહે છે કે તેલ નાખ્યું અને તેલ ગેસ પર ગરમ કરવા મૂકી દીધું અને તેલ ગરમ થયું એટલે એમાં રાઈ અને હિંગ નાખી અને શાકનો વઘાર કર્યો અને જેવો શાકનો વઘાર કર્યો એટલે સરસ મજાની વઘારની સુગંધ આવી અને વઘારની સુગંધ ઘરની બહાર જઈને પહોંચી ગઈ સુગંધ સુગંધ એટલે સ્વાદ મહે સુગંધ એટલે સુવાસ એટલે મહેક કે ફોરમ પણ કહેવાય બાળકો કે જે શાક વઘાર્યું એની જે સુગંધ આવી એ સુગંધ ઘરની બહાર પહોંચી ગઈ હળદર ને મરચું ભભડાવી રંગ સ્વાદની આવી સવાર અને આ રીતે તેલમાં શાકનો વઘાર કર્યો રાઈ હિંગ નાખી અને પછી ઉપરથી હળદર મરચું અને મીઠું નાખી અને રંગ અને સ્વાદ લાવી આવે બાળકો વિચાર મમ્મી આપણે શાક બનાવી આપે અને એ શાકમાં જો હળદર મરચું કે મીઠું ના નાખે તો શાક કેવું લાગે શાકનો રંગ દેખાય જો હળદર નાખે તો શાક પીળા રંગનું થાય મરચું નાખે તો લાલ રંગનું થાય અને મીઠું નાખે તો શાકમાં ખારું થોડું સ્વાદ આવે કે સ્વાદિષ્ટ બને હવે જો શાકમાં હળદર મીઠું અને મરચું ના નાખે તો
કેવું સૌ બાફેલા જેવું લાગે, આપણને ભાવે શાક ના ભાવે, આવા બધા મસાલાઓ શાકમાં નાખીએ એટલે શાકમાં થોડો સ્વાદ આવે છે અને આપણને સ્વાદિષ્ટ લાગે છે. તેવી જ રીતે આપણને અહીં કહ્યું છે કે આવી રીતે રાઈ હિંગનો વઘાર કર્યો, પછી ઉપર હળદર મરચું મીઠું નાખી અને સરસ મજાનું સ્વાદિષ્ટ શાક તૈયાર કર્યું. થઈ ગયું લો શાક તૈયાર જમવા. આવો સૌ દોસ્તા, અહીં શું કહ્યું છે કે સરસ મજાનું આ રીતે હળદર મીઠું નાખી અને સ્વાદિષ્ટ શાક તૈયાર થઈ ગયું. સૌ સૌ એટલે બધા, સૌ એટલે બધા, અને દોસ્તા દોસ્તા એટલે મિત્રો. કે આગળ કવિ શું કહે છે કે શાકમાં તે રાઈ હિંગનો વઘાર કરી અંદર હળદર મીઠું મરચું નાખી અને સરસ મજાનું રંગી રંગવાળું અને સ્વાદવાળું શાક તૈયાર થઈ ગયું. કે ચાલો તમે બધા મિત્રો મારી સાથે જમવા, શાક તૈયાર થઈ ગયું છે. તો જોયું બાળકો, આ હતું આપણું સરસ મજાનું શાકનું ગીત. ચાલો હવે આપણે આગળ બીજું ગીત જોઈએ બાળકો. અહીં આપણને બીજું ગીત આપ્યું છે ફોટો પાડો. બીજું ગીતનું નામ શું આપ્યું છે? ફોટો પાડો. હવે બાળકો, તમે ઘરે કેટલી વખત જોયું હશે કે તમે ઘરે તમારી જાતને પણ ઘણા ફોટા પાડતા હશો. સેમાં ફોટા પાડો છો? મને ખબર છે બાળકો, મોબાઈલમાં, કે મમ્મીનો કે પપ્પાનો જો મોબાઈલ હાથમાં આવી જાય તો સેલ્ફી મોડ ચાલુ કરીને તમે તમારી જાતે તમારા પણ ફોટા પાડો છો, પછી મમ્મી પપ્પાના પણ ફોટા પાડો છો, નાના ભાઈ બહેનના પણ ફોટા પાડતા હશો. પાડો છો ને? આપણે બધા ફોટા પાડીએ છીએ. તો એવી રીતે તમારા જેવું એક નાનો બાળક છે એ એમના મમ્મીને કહે છે કે મમ્મી ચાલુ તારો ફોટો પાડો. તો ચાલો આપણે ગીતને સૌ પ્રથમ ગાઈએ. મમ્મી મમ્મી ફોટો પાડો, બોલ સાચો કે ખોટો પાડો, મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડો, જોઈ ચમેલી અઢેલી ઉપ ગુલાબ જોડે જો બેઠો પાડો, તું તો મમ્મી પરી સમાણી લે હવામાં ઉડતો પાડો, ખોલ જરીક આંખો તું સરખી કે પછી હું ઊંઘતો પાડો, રાખને મોઢું બંધ જરીક નહીં તો જોબ પડતો પાડો, બેસ મમ્મી તો પપ્પા સાથે ફૂલ જોડે ગલગોટો પાડો. જોયું બાળકો કે બાળક શું કહે છે ગીતમાં, કે મમ્મીને શું કહે છે કે મમ્મી મમ્મી હું તારો સરસ મજાનો ફોટો પાડું. પછી મમ્મીને કહે છે કે મમ્મી હું તારો ફોટો સાચો પાડું કે ખોટો પાડું. પછી આગળ કહે છે કે મલક મલક થાય તું થોડું. પછી શું કહે છે કે મલક મલક, મલક મલક એટલે ધીમે ધીમે હસવું. મલક મલક એટલે ધીમે ધીમે હસવું. જેમ કે આપણે ફોટો પાડતા હોઈએ ત્યારે સામેવાળી વ્યક્તિને આપણે શું કહીએ? સ્માઈલ, એવું કહીએ ને આપણે, કે મોઢા ઉપર થોડું હસો એવું આપણે કહીએ ને. કે એટલે અમે જે ગીત આપ્યું છે ગીતમાં બાળક પણ એના મમ્મીને એવું જ કહે છે કે મમ્મી તારા મોઢા ઉપર થોડી સ્માઈલ લાવી દે, નહીં તો તારો ફોટો તું રડતી હશે એવો હું પાડીશ, જોઈ ચમેલી અંધેલી ઉભા ગુલાબ જોડે જો બેઠો પાડો. પછી શું કહે છે આગળ આપણને કે મમ્મી તું જુઈ અને ચમેલીની પાસે અંધેલીને ઊભી રહે, કે જુઈ અને ચમેલી પાસે ઊભી રહે, તું એની પાસે ઊભી હોય એવો તારો ફોટો પાડો, અને ગુલાબ જોડે જોડે એટલે જોડે એટલે સાથે, કે મમ્મી તારો ગુલાબ સાથે હું બેઠા બેઠા ફોટો પાડું, કે તું ગુલાબ સાથે બેઠી હોય એવો ફોટો પાડું, તું તો મમ્મી પરિસમાણી લેવામાં ઉડતો પાડો. અને પછી શું કહે છે કે મમ્મી તું તો ફોટામાં કેવી સરસ પડી જેવી લાગે છે, કે સમાણી, સમાણી એટલે જેવી, સમાણી એટલે જેવી, કે મમ્મી તું સરસ પડી જેવી સુંદર પ્રેમાળ લાગે છે, તો હું તને તારો ફોટો પડીની જેમ તું આકાશમાં ઉડતી હોય એવો આકાશમાં ઉડતો ફોટો પાડું, ખોલ જરીક આંખો તું સરખી કે પછી હું ઊંઘતો પાડો. અને આગળ પછી શું કહે છે એને મમ્મીને છો બાળક, કે મમ્મી તું તારી આંખો થોડી ખોલ, કે મમ્મી તારી આંખો જરાક ખુલ્લી રાખ, જો તું આંખો સરખી ખુલ્લી નહીં રાખે તો હું તારો ઊંઘતો, ઊંઘતો એટલે કે સૂતો, ઊંઘતો
ઊંઘતો એટલે સૂતો કે મમ્મી તું આંખો થોડી ખુલ્લી રાખ વ્યવસ્થિત ખુલ્લી રાખજે નહીં તો તું ઊંઘતી હશે એવો હું આંખો બંધ વાળો ફોટો પાડીશ રાખને મોઢું બંધ જરી નહીં તો જો બળતો પાડો અને આગળ શું કહે છે બાળક કે મમ્મી હું તારો ફોટો પાડું ને ત્યારે તારું મોઢું મોઢું એટલે કે આપણા બે હોઠ કે તારા જ્યાં હોઠ છે તો હોઠને બંધ રાખજે જો તું હોઠ બંધ નહીં રાખે તો તું બોલ બોલ કરતી હોય કે કંઈક બોલતી હોય એવો હું તારો ફોટો પાડીશ બેસ મમ્મી તું પપ્પા સાથે ફૂલ જોડે ગલગોટો પાડ પછી આગળ શું કહે છે બાળક કે મમ્મી તું પપ્પા સાથે બેસ કે હું તારા અને પપ્પાનો સાથે ફોટો પાડું તારા અને પપ્પાનો સાથે ફોટો એવો લાગે કે જાણે ફૂલનો અને ગલગોટાનો ફોટો હોય કે તો પપ્પા સાથે હોય ત્યારે સરસ મજાની ફૂલ જેવી લાગે છે તો જોયું બાળકો ગીતમાં બાળક એના મમ્મીનો કેવો કેવો ફોટો પાડવાનું કહે છે કે મમ્મીને શું કહે છે કે તું થોડી હસ તારો હું હસતો ફોટો પાડું જો તું તારા મોઢા ઉપર સ્માઈલ લઈ આપે તો તું રડતી હઈશ એવો ફોટો પડી જશે પછી આગળ શું કહે છે કે મમ્મી તું જુઈ અને ચમેલીની બાજુમાં ઊભી રહે તો હું એવો તું જુઈ અને ચમેલીની બાજુમાં ઊભી હોય એવો ફોટો પાડું પછી કહે છે કે હું ગુલાબ સાથે તું બેઠી હોય એવો ફોટો પાડું પછી આગળ શું કહે છે કે મમ્મી તું સરસ મજાની પરી જેવી સુંદર પ્રેમાળ લાગે છે એટલે હું પરીની જેમ તું ઉડતી હોય હવામાં એવો હવામાં ઉડતો ફોટો તારો પાડું પછી કહે છે આગળ કે તું તારી આંખો છે એ થોડી ખુલ્લી રાખજે નહીં તો તું ઊંઘતી હઈશ એવો ફોટો આવશે કે તારી આંખો વ્યવસ્થિત ખુલ્લી રાખજે પછી એમ કહે છે બાળક એની મમ્મીને કે મમ્મી હું જ્યારે ફોટો પાડું છું ત્યારે તારા જે હોઠ છે એ બંધ રાખજે જો તું બંધ હોઠ બંધ નહીં રાખે તો ફોટામાં તું કંઈ બોલબોલ કરતી હઈશ બબડતી હઈશ એવો ફોટો આવશે પછી બાળક આગળ એના મમ્મીને કહે છે કે મમ્મી તું અને પપ્પા બંને સાથે બેસો તો તું પપ્પા સાથે જ્યારે ફોટો પડાવે છે ત્યારે સરસ મજાના ગલગોટાના ફૂલ જેવી લાગે છે તો જોયું બાળકો મજા આવી ને તમને તમે પણ આવા કેટલાક ફોટાઓ પાડજો અને તમારા મમ્મીનો પણ